ચાલો ઇતિહાસનો વિડીયો શરૂ કરીએ આના પ્રશ્નોના જવાબ આપો અને ચકાસો કે તમારી તૈયારી કેવી છે જો તમારામાં દમ હોય તો બધા પ્રશ્નોનો જવાબ સાચો પડવો જોઈએ ચાલો શરૂઆત કરીએ નીચેનામાંથી કયું કથન જૈન સિદ્ધાંતોને અનુરૂપ છે કથન એક કર્મને વિનિષ્ટ કરવાનો સુનિશ્ચિત માર્ગ તપશ્ચર્યા છે કથન બે પ્રત્યેક વસ્તુમાં તે ભલે સૂક્ષ્મ તણ કણ હોય તેમાં આત્મા હોય છે કથન ત્રણ કર્મ આત્માનો વિનાશક છે અને અવશ્ય તેનો અંત લાવવો જોઈએ ઉપરોક્ત કથનોમાંથી કયા સાચા છે વિચારો પ્રશ્નનો જવાબ તમારે જ આપવાનો છે ટાઈમ લઈ લો ચાલીસથી પચાસ સેકન્ડમાં એક પ્રશ્ન તમારે ક્રેક કરવાનો છે ને તો પરીક્ષામાં પેપર રહી જશે ચાલો તો આ પ્રશ્નનો જવાબ જાણીને કમેન્ટ કરજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કલકાચાર્ય કથા ખાલી જગ્યા ગ્રહ છે જૈન બૌદ્ધ હિન્દુ ઉપરોક્ત પૈકી કોઈ નહીં કલ્કાચાર્ય છેલ્લા આચાર્ય આવે છે એટલે શક્યતા વધુ જૈનની છે અને જવાબ પણ એ છે જૈન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ એની પહેલાં જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો શેર કરો મોટિવેટ કરો અમને જેથી અમે આવા જ પ્રશ્નો લાવતા રહીએ સમ્રાટ અશોકના રાજ્યાધીશોને સૌ પ્રથમ કોણે ઉકેલ્યા જ્યોર્જ વુઅર જેમ્સ પ્રિન્સેપ મેક્સ મુલર કે વિલિયમ જોન્સ ઇઝ ઇક્ છે જેમ્સ પ્રિન્સેપ નીચે પૈકી કયા વિધાનો સાચા છે વિધાને જ્યારે એલેક્ઝાન્ડરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે આમ તક્ષશિલાના રાજા હતા પોરસનું રાજ્ય જેલમ અને ચીનામ નદીની વચ્ચે હતું જેલમના કિનારે એલેક્ઝાન્ડરે શહેરની સ્થાપના કરી એલેક્ઝાન્ડરે બે લાખ બળદ ભરતથી સોરી ભારતથી મેસેડોનિયા મોકલ્યો આ પ્રશ્નનો જવાબ પણ તમારે જ આપવાનો છે માટે વિચારો અને જવાબ કમેન્ટ કરો તો આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમે જલ્દીથી જીપીએસસી પાસ કરો તેવી શુભેચ્છા